हाय स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज तमारा माटे हूँ सारा न्यूज लेने आवेलो छु, कारण के गुजरात राज्य बोर्ड शिक्षण द्वारा एटले के जीएसईबी द्वारा मुख्यत्वे 2020-21 માં કોવિડ પરિસ્થિતિઓને લઈને બરોબર 30% જેટલો સિલેબસ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવેલો છે અને તેને અનુરૂપ બરોબર અખબારી યાદીમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલો છે। પરંતુ એ બોર્ડમાંથી જે 30% જે સિલેબસ રિડ્યુસ થયેલો છે બરોબર, કે જે ઘટાડો કરવામાં આવેલો છે તેમાં કયા કયા ચેપ્ટર દૂર કરવામાં આવેલા છે તેનો હજુ કોઈ ઉલ્લેખ થયેલો નથી। પરંતુ આજે હું તમને બરોબર જે સીબીએસઈ બોર્ડ કે જે સેન્ટ્રલ બોર્ડ જે છે તેના દ્વારા ઓલરેડી આ સિલેબસમાં ઘટાડા દ્વારા કયા चेप्टर्स ने 11मा धोरणमांथी दूर करवामां आवेला छे ते ऑलरेडी परिपत्र द्वारा जाहिर करवामां आवेलुं छे। तो मे बी आपणो गुजरात बोर्ड जे छे ए पण सीबीएसई बोर्ड ने अनुसरीने ए चेप्टरो दूर करी शके तेनी शक्यताओ वधारे छे। तो जेथी हुं तमने अत्यारे ए चेप्टरो दर्शावुं छुं के जे ऑलरेडी सीबीएसई बोर्ड द्वारा डिलीट करवामां आवी चूकेला छे 2020-21 ने एक्जाम माटे। तो मुख्यत्वे अहींया हजु दर्शावुं छे के सीबीएसई बोर्ड द्वारा डिलीट करायेला चेप्टर 2020-21 माटेनी परीक्षामां કે જેમાં 11મા ધોરણના બાયોલોજી સેશનમાં મુખ્યત્વે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, એટલે કે જે પહેલો યુનિટ જે છે એમાંથી બે ચેપ્ટરોને દૂર કરવામાં આવેલા છે। ત્યાર પછી બીજો યુનિટ, આખો યુનિટ જે છે એ ડિલીટ કરવામાં આવ્યો છે, ચેપ્ટર નંબર 5 સહપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકર વિદ્યા, ચેપ્ટર નંબર 6 સહપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના અને ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, રાઈટ। તો બીજો યુનિટ જે છે આખો અહીંયા દૂર કરવામાં આવેલો છે। ત્યાર પછીનો ત્રીજો યુનિટ એમ જ રાખવામાં આવેલો છે કે જેમાં તમારે મુખ્યત્વે ચેપ્ટર 8, 9 અને 10 એટલે કે કોષ, જીવાણુઓ અને કોષ ચક્ર અને કોષ વિભાજનમાંથી કોઈ પણ ચેપ્ટર દૂર કરવામાં આવેલા નથી। ત્યાર પછીના ચોથા યુનિટમાં આવે તો ચોથા યુનિટમાં જે બેઝિક વસ્તુ જે જરૂરી જે છે કે જે નીટ માટે ઉપયોગી છે બરાબર, કે જે મુખ્યત્વે વનસ્પતિઓમાં શ્વસનની પ્રક્રિયા અને વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એ બંને ચેપ્ટરને એમ જ રાખવામાં આવેલા છે। અને બાકીના ત્રણ ચેપ્ટર જે છે વનસ્પતિઓમાં વહન ચેપ્ટર નંબર 11, ખનિજ પોષણ ચેપ્ટર નંબર 12 અને વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ ચેપ્ટર નંબર 15 તેને દૂર કરવામાં આવેલા છે। અને જ્યારે છેલ્લા યુનિટ એટલે પાંચમા યુનિટની વાત કરીએ કે જે હ્યુમન ફિઝિયોલોજી એટલે કે દેહ ધર્મ વિદ્યા ઉપર જે છે તેમાંથી ત્રણ ચેપ્ટરોને દૂર કરવામાં આવેલા છે, ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ, ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન અને ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન। તો કુલ આપણે જે સિલેબસની વાત કરીએ તો 11મા ધોરણના બાયોલોજી સેશનમાં જે 22 ચેપ્ટર જે છે એ 22 ચેપ્ટરમાંથી તમે અહીંયા જોઈ શકો છો। તો પહેલા યુનિટમાંથી બે, બીજો યુનિટ આખો દૂર કરવામાં આવ્યો છે, ત્રીજા યુનિટમાં કોઈ પણ ચેપ્ટર દૂર કરવામાં આવેલું નથી, ચોથા યુનિટમાંથી 3 એટલે કે ટોટલ અહીંયા જોવો તો 3 ને 3, 6 ને 2, 8 અને 3, 11 એટલે કે સીબીએસઈ માં 11 ચેપ્ટર જે છે એ ડિલીટ કરવામાં આવેલા છે, એટલે 50% જેટલો સિલેબસ જે સીબીએસઈ ની વાત કરીએ તો એને દૂર કરેલો છે, કે જેની સામે માત્ર દર્શાવેલું હતું કે 30% જેટલો ઘટાડો થશે। પરંતુ અહીંયા તમે જોવો તો ચેપ્ટરના વેઇટેજ પ્રમાણે તમે ન જાઓ, પરંતુ એમાંથી જે માહિતી જે છે તો માહિતી આપણા જે 12મા માટે ઉપયોગી છે એવા ચેપ્ટરોને અહીં રાખવામાં આવેલા છે અને બાકીના જે ચેપ્ટરો જે છે એને દૂર કરવામાં આવેલા છે। આ જે ડિલીટેડ ચેપ્ટર જે છે માત્ર ને માત્ર આ વર્ષને માટે છે, એટલે કે જે અત્યારે 2020-21માં જે એક્ઝામ લેવાશે 11મા ધોરણની તેની માટે જ આટલો સિલેબસ જે છે રિડ્યુસ કરવામાં આવેલો છે। મે બી ગુજરાત બોર્ડ પણ આટલા ચેપ્ટરોને જો દૂર કરે તો તમારી માટે 11મું ક્લિયર કરવું ખૂબ જ સહેલું રહેશે, પણ મારું માનવું એવું છે કે તમે આ બધા ચેપ્ટર વિશે પણ થોડો અભ્યાસ કરજો, કારણ કે હજી નીટ માટે કયા ચેપ્ટર્સ દૂર થશે બરાબર, તમે જે 2022માં તમે નીટની એક્ઝામ આપશો 11મા ધોરણમાં ભણતા હો તો એમાં જે કોઈ પણ કયા ચેપ્ટર ડિલીટ કરવામાં આવેલા છે કે કોઈ સિલેબસ રિડ્યુસ કરવામાં આવ્યું છે એવું કોઈ પણ અત્યારે જાણ મળેલી નથી। આ ચેપ્ટર્સ અત્યારે તમારા બોર્ડ માટે દૂર કરવામાં આવેલા છે સીબીએસઈ માટે, રાઈટ, પરંતુ નીટ માટે દૂર કરવામાં આવેલા છે એવું કોઈ પણ પરિપત્ર હજુ જાહેર થયેલો નથી। તો તમે 11મા ધોરણમાં સારા માર્ક્સ મેળવીને 12મા ધોરણમાં પ્રવેશ મેળવો એવી જ મારી શુભેચ્છાઓ છે। થેન્ક યુ।